અગત્યના સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી. મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાની 123 બેઠક પર ચૂંટણીને લઈને જામ્યો છે ત્રિકોણીય જંગ, ત્યારે ઉમેદવારો દ્વારા પણ ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. કડાણા તાલુકાના દીવડા ગામ ખાતે અપક્ષ ઉમેદવારની જાહેર સભા યોજાઈ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. 123 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર બાબુભાઈ ડામોરે મેદાનમાં પડતા ભાજપ અને કોંગ્રેસમાં પણ ઘેરાયો છે સંકટનું વાદળ. આદિવાસી લોકોને જાતિના પ્રમાણપત્ર લઈને અપક્ષ ઉમેદવારને મળી રહ્યો છે ઠેર ઠેર પ્રતિસાદ, ત્યારે દીવડા ખાતે આજરોજ યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી અને અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે. સંતરામપુર 123 વિધાનસભામાં ભાજપ કોંગ્રેસના ચાલે અને અપક્ષ ઉમેદવાર બાબુભાઈ ડામોર ચાલે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. બોલો, હું બાબુભાઈ હીરાભાઈ ડામોર સંતરામપુર 123 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે તમારી તરફથી ઊભો રહ્યો છું. આજે સંતરામપુર વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે જંપલાય છે ત્યારે અમારી એક મોટી જાહેર સભા અત્યારે દીવડા ખાતે થઈ રહી છે. સંતરામપુર વિધાનસભાને લઈને વાત કરું તો અમારા જે સ્થાનિક મુદ્દાઓ છે એ અન્ય વિધાનસભાઓ કરતાં જુદા છે, એટલે અન્ય પક્ષો અને અન્ય વાતોને બાજુ પર રાખીને હું સ્થાનિક પ્રશ્નો ઉપર જ ફોકસ કરીશ. સંતરામપુરનો મુખ્ય પ્રશ્ન એ છે કે સંતરામપુરમાં કડાણા તાલુકો, સંતરામપુર પશ્ચિમ અને એમાંય સંતરામપુરમાં પણ મારા આદિવાસીના પ્રશ્નો છે અને આદિવાસી સમાજના પ્રશ્નોને યોગ્ય રીતે અત્યાર સુધી કોઈ પણ સરકારોએ અમલ કર્યો નથી. ખાસ કરીને હમણાં જે અમારા વિદ્યાર્થીઓ પાસ થઈને પરીક્ષા પાસ થઈને નોકરી માટે એમને ઓર્ડર મળેલા છે પણ વિશ્લેષણ સમિતિ એમના નિમણૂક એટલે કે વેરિફિકેશન કરતી નથી અને વેરિફિકેશન અટક્યું છે એના કારણે નિમણૂકો મળતી નથી. આ એક બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લા 3 વર્ષથી 2 વર્ષથી 1 વર્ષથી જે કંઈ મિત્રો પાસ થયેલા છે એ મિત્રો ખરેખર આ સરકારથી ખૂબ નારાજ છે અને છેલ્લા 1.5 મહિનાથી અહીંયા ધરણા પર આજ મેદાનમાં બેઠેલા છે, એનો ધરણાસ્થળ પણ અહીં દેખાય છે. વિજય જોશી, જી ટીવી ન્યૂઝ, મહીસાગર.